નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. ભણિયા એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ ગોધરા રોડ પર ન્યૂ ફાર્મ કંપની એકમમાં બોઇલર ફાટતા બે કામદારો દાઝ્યા છે. બોઇલર ફાટવાની ઘટનામાં બે કામદારોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સ્થળે પોલીસ વહીવટી તંત્ર પણ પહોંચ્યું છે. પંચમહાલ જિલ્લામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હાલોલ જીઆઈડીસી આવેલી છે. આ જીઆઈડીસીમાં વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. આ જીઆઈડીસીમાં બોઇલર ફાટવાની ઘટનાઓ બનતી રહી છે. આવી એક ઘટના આજે પણ બની છે. હાલોલ ગોધરા રોડ પર આવેલ ન્યૂ ફાર્મ કંપનીમાં એકાએક બોઇલરનું તાપમાન વધી જતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે એક કામમાં કામ કરતા બે કામદારો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યારબાદ વડોદરા રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલોલની કેમિકલ બનાવતી ન્યૂ ફાર્મ કંપનીના બોઇલરમાં એકાએક તાપમાન વધી જતા બ્લાસ્ટ થયો હતો, જ્યારે આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર અને પોલીસ વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. કેમિકલની અંદર આ તો જે ઇન્ડસ્ટ્રી બનાવે છે, ડિસ્ટિલેશન કરે છે ઓર્ગેનિક કેમિકલનું, ટ્યુબ લાઇનનું ડિસ્ટિલેશન કરતાનું લાગે છે. અને એમાં જે રિએક્ટરમાં જે સરાચાટન કેપેસિટીનું રિએક્ટર હતું, ક્લોઝ રિએક્ટર, એનું કન્ડેન્સરી અને આખો ઇન્ડસ્ટ્રીનો શેર બ્લાસ્ટ થયો હતો. બધા એના પતરા આજુબાજુના એરિયામાં ફેલાયા હતા. અને રિએક્ટર ને એની આજુબાજુ જે પાણી હતું, કેમિકલ હતું, એ બધું એના ફ્લોર પર ધોયું. એકમ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે કોઈપણ જાતની મંજૂરી લઈને કરવામાં આવતી નથી, આવી નથી. એકમને એકમ પાસે સોડિયમ નાઇટ્રેટ મેન્યુફેક્ચરિંગ કરવા માટેની પરમિશન લેવામાં આવી હતી. આ જે કામગીરી કરે છે એની માટે કોઈ મંજૂરી મેળવેલ નથી. કેટલા ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ છે, ટ્રાયક્લોરો એસિટાઇલ ક્લોરાઇડ છે, એસિટાઇલ ક્લોરાઇડ એસિટોન જેવા ઓર્ગેનિક સોલવન્ટ છે. એનું પ્યોરિફિકેશન ને ડિસ્ટિલેશન કરવાનું રિએક્ટરમાં શું કે કંઈ એક્ઝોથર્મિક રિએક્શન થયું હોય ને એને લીધે એકદમ જ એ થયું હોય. હવે આમાં શું કહે કે આવા એકમોની અંદર જે કોઈ સુપરવાઇઝર કે એની હાજરીમાં કરવાની જરૂર છે. સર, આ જે કેમિકલો વાપરતો હતો એ મંજૂરી વગરના કેમિકલો વાપરતો હતો એ કહી શકાય? હા, એટલે એના માટે એના માટે બોર્ડ દ્વારા જે અમારા પર્યાવરણને લગતી કામગીરી કરવાની. નામ હેનાઈ કાપડિયા છે. હું સિનિયર સાયન્ટિફિક ઓફિસર છું અને ગોધરા પ્રાદેશિક અધિકારી, ગોધરા પ્રાદેશિક કચેરી ખાતે કામગીરી કરું. સામે મારું ઘર છે. આ લોકોને મેં તમામ વાત રજૂઆત કરેલી છે કે રાતે એટલો બધો ગેસ છોડે છે આ લોકો. એમે અહીં લગભગ 5-7 કંપની આવેલી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. તમામ સરપંચ બી અમારું નથી સાંભળતો, કોઈ અમારું નથી સાંભળતું. એટલે અમે રજૂઆત કરી થાક્યા છે. અને આ ડ્રમ જે છે આ તરાના અંદર એવું કેમિકલ ભરેલું છે કે કોઈ અગર છોકરું રમતું કે દરવાજા ખાલી રહે છે, અત્યારે અહીં ગાડી કઈક થયું, એની જવાબદારી કોણ લે છે? એને બોલાવો અહીં ગાડી. અમે રજૂઆત 500 વાર કરેલી છે, 4-5 કંપનીઓ છે અહીં ગાડી આજુબાજુમાં, કોઈ અમારું સાંભળતું નથી. તમને એવા ટાઈમ પર બોલાવો સાહેબ કે અહીં ગાડી ધુમાડા કાઢે તો તમને અંદર રહેવાનું બી મને એક આવે છે. એટલે મારી રજૂઆત છે કે લોકો એમના પોતાના શહેર, હું તમને આગળ બી જઈને બતાડું છું કે કઈ રીતે ખુલ્લા પડેલા છે. આગળ બી હજુ કંપની છે, એમને કોઈ સેફ્ટી નથી, કોઈ એવું કઈ બી થઈ શકે છે. શું નામ આપનું? એનાર ઓઇલ. મારું નામ કાળુભાઈ, હું સામે જ રહું છું. મારી વ્યાજ આપ જોઈ રહ્યા છો તેમ પ્રતાપપુરા પંચાયતનો વિસ્તાર છે. અને આપણે જોયું હતું કે કેમિકલ કંપનીમાં હમણાં બ્લાસ્ટ થયો કે બોઇલર ફાટ્યો એની કોઈ જાણ નથી, પણ એના આંચકા હાલોલ સુધી અનુભવાયા છે. લોકોના ઘરના વાસણ બી પડી ગયા છે. અમે તંત્રને, કોંગ્રેસ તરફથી કેટલી વખત તંત્રને રજૂઆત કરી કે અહીંયા આગળ મોટા મોટા બોઇલરો ચાલે છે, મોટી મોટી મશીનરો ચાલે છે, એના માટે મામલતદાર સાહેબ હોય, પ્રાંત સાહેબ હોય કે કલેક્ટર સાહેબ, આ બધાને રજૂઆત કરી છે, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી. અને વધુમાં અમે આરટીઆઈ મુદ્દે પણ આ વિષય પર માંગણી કરી છે કે ખરેખર આ પંચાયતોમાં બોઇલર કેટલા છે અને બોઇલર ફાટશે તો શું હકીકત થશે. અમારી તો એમ કહેવું છે કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે દુર્ઘટના થઈ એવી જ આ વિસ્તારમાં મોટા મોટા બોઇલરો છે, એ ફાટશે તો આ વસ્તુ થશે. કેમ કે તંત્ર કોઈ સાંભળતું છે નહીં, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. આ
આજુબાજુમાં જીપીસીબીનો કાયદો એવો છે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડનો કે 500 મીટરમાં રહેણાંક વિસ્તાર હોય તો આવું કેમિકલવાળી કે બોઇલરવાળી કંપની ચલાવી શકાય નહીં. તો પણ આ કઈ રીતે ચાલી રહી છે એ પણ મોટો મસ્ત પ્રશ્ન છે. મને તો એવું લાગે ઘણા લોકોની મિલી ભગતો હોવી જોઈએ જેથી આ કંપનીઓ હટતી નથી ને આવા બ્રોઇલરના બ્લાસ્ટ થયા કરે છે અને મારા ખ્યાલ મુજબ આગ લાગશે અને મોટી દુર્ઘટના થશે તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને બી આની અસર થશે અને મોટી દુર્ઘટના અને હોનાર થશે. તાત્કાલિક ધોરણે આ કંપનીઓને અહીંયાથી દૂર કરવામાં આવે નહીં તો કાયદાકીય પગલાં જે આપણા કલેક્ટરશ્રી હોય, પ્રાંત અધિકારીશ્રી હોય, મામલતદારશ્રી હોય કે ટીડીઓ હોય આના પર કાયદેસરના પગલાં ભરવા જોઈએ. ગુરુરાજસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી, ગુજરાત યુવક કોંગ્રેસ.